અમદાવાદમાં વિધિવત રીતે ચોમાસાના આગમન પહેલા વરસેલા વરસાદે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વસ્ત્રાલમાં ડ્રેનેજ લાઇન માટે લાંબા સમયથી કામગીરી ચાલે છે પણ તે પૂર્ણ ન થતા રસ્તા સાંકડા બની ગયા છે। ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે। વસ્ત્રાલમાં જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે તેની પાસે જ સ્કૂલ અને હોસ્પિટલ છે, તેમજ બાળકોને સ્કૂલે જતા મુશ્કેલી પડી રહી છે। ખાડામાં પાણી ભરાઈ જતા મચ્છરોના ઉપદ્રવ થતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। શહેરની પ્રાથમિક સુવિધાઓને લગતા ગટર રોડ પાણી સ્ટ્રોમ વોટર લઈને કામ થવા જરૂરી છે, પરંતુ છેલ્લી ઘડીએ ખોદવા જેવું ગાંઠ સર્જાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। વરસાદનું આગમન થઈ ચક્યું છે અને અમદાવાદ શહેરમાં છે તે ઠેક ઠેકાણે છે તે કોર્પોરેશન દ્વારા છે તે ખોદકામ કરેલું જોવા મળી રહ્યું છે, તો સાથે સાથે રસ્તા પર ભૂવા અને ખાડા પડી રહ્યા છે। પરિણામે જે લોકો છે તે લોકો ત્રસ્ત બની ગયા છે। તમે જોઈ શકો છો કે જે વસ્ત્રાલ છે તે વસ્ત્રાલ ખાતે આ રીતે કોર્પોરેશન દ્વારા છે તે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે વરસાદ છે તે વરસાદનું પાણી અહીંયા ભરાઈ ગયું છે। જે ખાડા છે તે ખાડામાં પાણી ભરાઈ ગયું છે અને મોટા મોટા જે ખાડા છે તે ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે। પરિણામે જે અહીંના જે સ્થાનિક લોકો છે તે ત્રસ્ત બન્યા છે અને જે કોર્પોરેશનની જે આ કામગીરી છે તેની સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે કોર્પોરેશન આ પ્રમાણે ખાડા ખોદીને લોકોને જીવને જોખમમાં મૂકી રહી છે। વાત કરીશું જે સ્થાનિકો છે તેઓ સ્થાનિકો સાથે। આપનું નામ? વસંતભાઈ। વસંતભાઈ, શું કહેશો આ રીતે જે રસ્તા ખોદી દેવામાં આવ્યા છે, પાણી પણ ભરાઈ ગયા છે, ખાડા ભરાઈ ગયા છે અને એક કામ એક દી ચાલે 10 દિવસ બંધ રાખે છે। ગોકળ ગાયની ગતિએ કામ ચાલુ છે। અહીંયા સ્કૂલ છે, બે સ્કૂલો આવેલી છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, બાળકોને તકલીફ પડે છે। આ ગટરનું પાણી જે છે, ગટરનું પાણી આજે 8 દિવસથી આવે છે, લોકો બીમાર પડશે કેની જવાબદારી છે? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પર આવીને ધ્યાન દઈએ અને કામ કરતા નથી। આ 7 વર્ષથી અમારી માગણી હતી એ કરે ત્યાં પણ અત્યારે આ રીતે કામ ચલાવે છે।